વાત કરીએ જામનગરની તો જામનગર શહેરમાં વધુ એક વકીલ પર હિચકર હુમલો થતા ધારાશાસ્ત્રીઓ નારાજ થયા છે. વકીલ મંડળ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરવામાં આવી હતી. તાજેતરમાં શહેરના એક વકીલ અજય લાખાણી તથા તેમના પરિવારજનો પર થયેલા હિંચકારા હુમલાના પ્રકરણમાં ફરિયાદ અને ફરિયાદ પછીની કાર્યવાહીમાં પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી યોગ્ય ભૂમિકા ભજવી નથી ને કાયદાની પ્રક્રિયાઓને અનુસરી નથી તેવા આક્ષેપ સાથેનું આવેદન પત્ર એસપીને આપવામાં આવ્યું હતું અને વકીલ પરના હુમલામાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકાનો ઉપયોગ થયો હતો. અજીંતો હુમલો કરવામાં આવ્યો હતો અને પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ પ્રકારની તમામ સંવેદનશીલ રજૂઆતો આવેદનપત્રમાં કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શરદ સિંધલ દ્વારા વકીલ મંડળના હોદ્દેદારોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જામનગર વકીલ મંડળના સભ્ય એવા શ્રી અજયભાઈ લાખાણી ઉપર 2-3 દિવસ પહેલા કેસ પાછો ખેંચી લેવા બાબતે પ્રાણઘાતક હુમલો કરેલ છે. એ હુમલાના અનુસંધાને અજયભાઈના પરિવાર હોસ્પિટલમાં દાખલ થયેલ છે અને હજી પણ એનો એક ભાઈ હોસ્પિટલમાં 8 તારીખે દાખલ છે. પોલીસે હળવી કલમ લગાડી છે 323-24-25 અને 504-506-2 પ્રાઇમમાં ફેસી 326 અને 307 ઓફેન્સ બને છે, તેમ છતાં તે કલમો લગાડેલ નથી. અને બીજી રજૂઆત એવી છે કે જ્યારે એડવોકેટ પરિવાર મેળાની અંદર જતા હતા ત્યારે ઓચિંતા આવીને હુમલો કરેલ છે પાઇપ અને લાકડીના ધોકા વડે. એટલે આ જે કાયદાની ભાષાની અંદર આને ડેડલી વેપન્સ ગણવામાં આવે છે અને વાઇટલ પાર્ટ ઉપર હેડ ઇન્જરી છે, અસ્થિભંગ થયેલ છે, તેમ છતાં 326-307 લગાડેલ નથી. અને વકીલના પરિવાર ઉપર એનસી કેસ કરેલ છે 323-504. આ એક જે કાર્યવાહી છે એ ખરેખર ખોટી કાર્યવાહી છે. બીજા નંબરની અંદર 325 ઓફેન્સની અંદર પણ જે નંદર સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે અરનીશકુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર, એનું ખોટું અર્થઘટન કરી અને તરત જ પોલીસ સ્ટેશનેથી ઓન ધ સ્પોટ પોલીસે પોતાની કાર્યવાહી કરીને આરોપીને જામીન ઉપર મુક્ત કરી દીધા છે. અને ત્યારે પણ એક ભોગ બનનાર હોસ્પિટલની અંદર દાખલ હોવા છતાં એ બાબતની કોઈ નોંધ લીધા વગર હોસ્પિટલ સર્ટિફિકેટ કે એની ઈજા બાબતે આગળ વધારે કોઈ ઈજાને કારણે કલમ ઉમેરાઈ છે કે કેમ એની કોઈ તપાસ કર્યા વિના ઉતાવળ કરી અને જે આરોપીઓને તાત્કાલિક પોલીસ લોકઅપમાંથી ત્યાં ત્યાં પોલીસ સ્ટેશને જામીન મુક્ત કરેલ છે એ પણ બહુ ગંભીર બાબત છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.